નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી ચેપ્ટર ટુ પોસ્ટ ઓફિસ સંપૂર્ણ સોલ્યુશન એક વાક્યમાં પ્રશ્ન પ્રશ્ન એક અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો જવાબ અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો પ્રશ્ન બે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો જવાબ દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી જરૂર શ્રદ્ધાને આશા અલીમાં હતી તેથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો પ્રશ્ન ત્રણ લેખકના મતે અર્ધું જગત ક્યારે શાંત બની શકે જવાબ લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત બની શકે પ્રશ્ન ચાર લક્ષ્મીદાસ અને માસ્તરે મરિયમના પત્રનું શું કર્યું જવાબ લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટરે મરિયમનો પત્ર અલી ડોસાની કબર પર મૂક્યો બે ત્રણ વાક્યોમાં પ્રશ્નો પ્રશ્ન એક અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય જવાબ અલી ડોસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક રહીતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો પ્રશ્ન બે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે જવાબ જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ રહ્યો એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરોહના આંસુ પણ છે પ્રશ્ન ત્રણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા જવાબ મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસા રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતા આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો પરંતુ કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટડાવતા આ રીતે અલી ડોસાની હાંસી ઉડાવવામાં તેમને મજા આવતી પ્રશ્ન ચાર અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે જવાબ અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજી સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો પ્રશ્ન પાંચ અલી પર આવેલા પત્રનો પોસ્ટમાસ્ટરે શા માટે ઘા કરી દીધો જવાબ દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટ માસ્ટર ચિંતાતુર હતા એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એક કવર ઉચક્યું પણ એક કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ માસ્ટરે અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો મુદ્દા પ્રશ્ન એક વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો જવાબ પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે શીતળ પવનના સુર સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા શરીરને લપેટી લીધું છે છે કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે એકાદ કૂતરાનો અવાજ વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાઓ દૂરથી સંભળાતો અવાજ અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ સામ્રાજ્ય ચારે બાજુ સોસરવો નીકળી જતો હતો શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું પ્રશ્ન બે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું આ વિધાન સમજાવો જવાબ અલી ડોસો વૃદ્ધ થતા તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી ડોસો દીકરીના ઝૂરી રહ્યો હતો દીકરીને દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ હશે આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષત્ર તીર્થ સ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય એમ અલી ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થ સ્થાન બની ગયું હતું પ્રશ્ન ત્રણ અલી ડોસાનું પાત્ર લેખન કરો જવાબ અલી કોચમેન એની યુવાનીમાં કુશળ સ્વીકાર્યો હતો તેનું નિશાન અચૂક હતું એક પણ પક્ષી તેની બાદ નજરમાંથી છટકી શકતું નહીં પરંતુ વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું તે શિકારી મટી એક સંવેદનશીલ વત્સલ માનવી બની ગયો વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ આવતી હતી તે પુત્રીના વિરોહમાં તડપતો હતો દીકરીના પત્રની રાહ જોતા અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું તેને શ્રદ્ધા અને વિશ્વાસ હતા કે એક દિવસ તેની દીકરીનો પત્ર જરૂર આવશે આથી એ રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસ પહોંચી જતો અને સાંજ પડ્યે નિરાશ થઈને પાછો વળતો આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા એક દિવસ અલી ડોસાને લાગ્યું કે તે હવે લાંબુ નહીં જીવે તેની ધીરજ ખૂટી ગઈ તેણે પોતાની દાબડીમાંથી પાંચ ગીની કાઢી તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી આ ગીની મને કામની નથી અલ્લાની સાક્ષ સાક્ષી તમને આપું છું મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર ઉપર પહોંચાડશો પોતાની પુત્રી પ્રત્યેનું અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે આ વાર્તામાં અલીના જીવનમાં બે પરસી પાસા રજૂ થયા છે યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂંટતો અલી અને વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરોહમાં તડપતા એક વત્સલ પિતા પ્રશ્ન ચાર પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં જવાબ વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરોહમાં તેના પત્રની પ્રતીક્ષામાં ઝૂરી રહ્યો છે તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે પણ એની આશા નિષ્ફળ નીવડે છે અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકેલી પાંચ ગિની અલ્લાની સાક્ષીએ એ કર્મચારીને આપી અને વિનંતી કરી આ ગિનીની મારે હવે જરૂર નથી તમને કામમાં આવશે પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો એ વાતને ત્રણેક મહિના વીતી ગયા પછી એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો એ અરસામાં પોસ્ટમાસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા એમની દશા પણ અલી ડોસા જેવી હતી એવામાં કર્મચારીએ એમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું એ એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા આમ દીકરીના પત્રને ઝંખતા વત્સલ પિતાની વેદના વ્યથાથી વાર્તાનો અંત આવે છે